એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. દશા પુરવણ ખાતે વિજય વલ્લભ સમતા ભવન ઉપાશ્રયનું આજે કરાશે ખાતમુહૂર્ત. મહાવીર જૈન વિદ્યાલયના સ્થાપક પંજાબ કેસરી જૈન શાસનના ધુરંધર મહારાજ વિજય વલ્લભ સુરેશ્વરી સમુદાયના કચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજય નિત્યાનંદ સુરેશ્વરીજી મહારાજ પંજાબથી વિહાર કરીને અમદાવાદ પધાર્યા છે. આજે સવારે જૈન શાસનના સાધુઓ અને સાધ્વીજીઓ માટે ઉપાશ્રયનું ખાતમુહૂર્ત દશા પુરવણ ખાતે યોજાનાર છે, જેનું નામ વિજય વલ્લભ સમતા ભવન રાખવામાં આવ્યું છે, જેનો લાભ હજારો સાધુ સાધ્વી ભગવંતોને મળશે. ઉપાશ્રય એટલે અંગા ધર્મ જેમને અપનાવે છે તેવા સાધુ સાધ્વીને ભગવંત માટે રહેવાની આરોગ્યની તમામ સુવિધાઓ આ ઉપાશ્રયમાં બનશે. ગુરુદેવ વર્ષો કે બાદ મેં પદયાત્રા કરતે હુએ અહેમદાબાદ પધારે હૈ ઓર અહેમદાબાદ જૈસે કે એક ધર્મનગરી હૈ પુણ્ય નગરી હૈ ઓર ઇસ અહેમદાબાદ મેં સેંકડો સેંકડો કી સંખ્યા મેં સાધુ સાધ્વીજી ભગવંત નિરંતર આગમન કરતે હૈ ચાતુર્માસ કરતે હૈ પ્રવાસ કરતે હૈ. ગુરુદેવ કી વર્ષો વર્ષો સે ભાવના થી ઇસ અહેમદાબાદ કી ધરતી પર એક પાલડી વિસ્તાર મેં સુંદર એક ભવન હો જિસકે અંદર મેં આને વાલે સભી સાધુ સાધ્વીજી ભગવંત વહાં પર સ્થિરતા કર સકે ચાતુર્માસ કર સકે ઓર ઉસ ભવન કે અંદર મેં ઉનકે સ્વાસ્થ્ય કે લીએ હર તરહ કી સુવિધા હો વિનય વ્યવચ્છ સંબંધી સારી સુવિધાએ હો ઓર વહે અપને વો સ્થાન પર રહે કરકે અપની તપ જપ આરાધના સાધના કર સકે. इस उद्देश्य से पालड़ी विस्तार में उन्होंने भक्तों को प्रेरणा दे करके और एक सुंदर भूमि का चयन करवाया और गुरुदेव की ही आज्ञानुवर्तनी कच्छ माकपट उद्धारी का साध्वी समता श्रीजी महाराज साहब साध्वी जगत श्रीजी महाराज साहब के परिवार की शिष्याएं साध्वी प्रवर्तनी हेमलता श्रीजी महाराज साहब साध्वी प्रज्ञलता श्रीजी महाराज साहब और साध्वी ज्योति प्रज्ञा श्री महाराज साहब की प्रेरणा से बहुत सुंदर भूमि यहाँ पर भक्तों ने खरीदी है और जिन शासन सेवा ट्रस्ट के माध्यम से अब वहाँ पर एक सुंदर भवन का निर्माण होने जा रहा है विजय वल्लभ समता जैन भवन के रूप में. कल उसका प्रातः गुरुदेव के सानिध्य में भूमि पूजन और खनन का मांगलिक विधान प्रारंभ होगा. લગભગ બે વર્ષ જેટલો સમય આ ઉપાશ્રય બનતા થશે. સાથે સાથે મહારાજે સૌ પ્રથમ ભારતની જૈન ઇન્ટરનેશનલ સ્કૂલની શરૂઆત હરિયાણાના અંબાલા ખાતે કરી છે. ત્યારબાદ સુરત ખાતે મહાવીર જૈન વિદ્યાલય જૈન ગર્લ્સ હોસ્ટેલનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે, જેમાં હજારો છોકરીઓને ભણવાનો લાભ મળશે. ગુરુ ભગવંત અમદાવાદથી પાલિતાણા ચતુર્માસ માટે પ્રયાણ કરશે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.